એટલે તમારી ડિશ રેડી. ફક્ત 15 મિનિટની અંદર આઈપીએલ ચાલુ થઈ જવાની છે. એક બાજુ અહીંયા મૂવી ચાલે છે KGF 2, અને પેલી બાજુ ત્યાં ફોન ચાલે છે. મારી વાતને બહુ સિરિયસલી લઈ લીધી યાર. લાસ્ટ વ્લોગમાં ખાલી ને ખાલી 9 કમેન્ટ અને વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રેચા વ્લોગ્સ. તો ભાઈ જો વાગવામાં તો વાગી ગયા છે, 11:21 થઈ ગઈ છે, અને વ્લોગ આજે કેમ એટલો લેટ શરૂ થાય છે તો ભાઈ થોડું બધું કામ હતું ઘરનું, જે વ્લોગમાં નહોતું લેવાનું એ બધું પતાવી દીધું. ને અત્યારે જો હું લંચ ઉપર લઈને આવી ગયો છું. આજે બટાકા પૌવા, એની ઉપર કેળાની વેફરનો હજુ ભૂકો કરીને નાખ્યો છે, અને આ આશુના આવા છોકરીઓ વાળા ગ્લાસમાં હું છાશ લઈને આવ્યો છું. આ સૂકું સૂકું ના લાગે એટલે અત્યારે બસ આવો હલકો ફૂલકો જ હું જમવાનું, બપોરનું જમવાનું છે અમારું. ને કેમ ઉપર લઈને આવ્યો છું તો આ છે ને યંત્ર, કમ્પ્યુટર નામનું યંત્ર, એમાં મારે ઘણું બધું કામ છે આજે. એટલે મેં કીધું કે ચલો ભાઈ આજે ઉપર લઈને જ જતા રહીએ, બરાબર. હું ફટાફટ કામ કરું ને પછી તમને મળું. અરે હા, પેલું તો તમને બતાવવાનું રહી જ ગયું, ચલો બહાર જઈને બતાવું પેલું આપણું કન્સ્ટ્રક્શન નું કામ કેટલે પહોંચ્યું આપણે જોઈએ. લો ભાઈ, હજી જ હતું એને એવું ને એવું જ, કોઈ જાતનું કઈ જ થયું નથી. આ કોઈ કાકા ને ત્યાં આવ્યા છે, ખબર નહીં શું કરી રહ્યા છે, કોઈ મજૂર ને લઈને આવ્યા છે. આમ તો કેમનું બનાવશે આ લોકો ઘર, ને એની માં ને મને પગ દાચી રહ્યા છે જો. હા હા હા, ના જો ભાઈ તાપમાનમાં તો સુરત દાદા એકદમ માથે ચડેલા જ, પેલા મને અંદર જાવ. પગ જોરદાર દાજી ગયા, પગ જોરદાર દાજી ગયા હો બાપુ, હાય ભગવાન. તો ચલો કઈ નઈ, ફટાફટ આવો, પેલા મને બી જમી લેવા દો, અને તમે બી સાંજે 6 વાગે બ્લોગ જોતા હશો તો જો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા, તમારો અડધો સેકન્ડ પણ નહીં જાય, પણ મારા માટે બહુ મોટી વાત છે, તમે મારા સબસ્ક્રાઈબર બનશો એ બરાબર. સાંજે 6 વાગે જોતા હો તો ચા નાસ્તો જો તમારો પણ બાકી હોય તો કરી લો, હું જમી લઉં. 4:45 વાગી ગયા છે, એડિટ વેડિટ બહુ બધું કર્યું યાર, હવે શેનું એડિટ કર્યું શેનું નહીં એ તો હવે તમને ધીમે ધીમે ખબર પડતી રહેશે. બાકી હવે સવારે છે ને ખાલી ને ખાલી આપણે, મેં તમે જોયું એમ કે બટાકા પૌવા ખાધા હતા, તો થોડી થોડી ભૂખ લાગી રહી છે મને, તો હવે બનાવું મારી સ્પેશિયલ ડીશ, ને બતાવું તમને કેવી રીતે બને એ સ્પેશિયલ ડીશ. એ જ તમે આગળ જો ચેનલ પર જૂના હશો તો તમને પહેલેથી ખબર જ હશે કે હું પેલી પાઉંભાજી વાળી સ્પેશિયલ ડીશ કઈ રીતે બનાવું છું. હવે મમ્મીએ ગઈકાલ રાતે પાઉંભાજી બનાવી હતી, પણ આપણે ગુજરાતીઓનું હોય ને ભાઈ, ભાજી તો રાખે જ, 2 દિવસ ચાલવા ને ભાજી તો ગરમ કરી કરીને ખાય. તો ચલો પેલા જોઈએ પાઉં પડ્યા છે નથી પડ્યા, ને કે પોપટ થઈ જશે પાછો મારો. મમ્મી પાઉં પડ્યા છે, ક્યાં છે? મળી ગયા મળી ગયા. ના વાંધો ને, હું કરી લઉં, પૂછવું પડે ભાઈ, મમ્મી ને પૂછવું પડે. સૌથી પહેલા તો ભાજીને આવી રીતે લઈ લેવાની, અને પછી એમાં ગ્રાઇન્ડર, ભાજીની અંદર ગ્રાઇન્ડર ફેરવીને આપણે આને એકદમ આ ગ્રેવી જેવી કરી નાખી છે, અને હવે જે આ પાણી લીધી એમાં થોડુંક આપણે ઘી લઈ લીધું છે, હવે એને થોડું ગરમ થવા દઈએ, પછી જેમ જેમ મસાલા નાખતો જઉં એમ એમ હું તમને બતાવતો જઉં. ભાજી નાખી દીધી અંદર, હવે જે આ અનિયન્સ છે એ ઝીણા ઝીણા કાપીને એ પણ એની અંદર નાખી દઈએ, ને પછી ઉપરથી થોડો ઘણો સ્વાદ અનુસાર મીઠું, લીંબુ, મરી તમારે જે નાખવું હોય. તો લો ભાઈ આની અંદર જો મેં એક તો ડુંગળી કાપી નાખી દીધી છે, થોડો ઘણો મરી પાવડર નાખ્યો, મીઠું નાખ્યું, અને આ કેળાની વેફરનો ભૂકો કરી નાખ્યો, થોડું ક્રિસ્પી લાગે એટલે. હવે આની અંદર પાઉંના ટુકડા કરીને નાખવાના છે. પાઉંના ટુકડા કરીને નાખી દીધા અંદર, 4 પાઉં નાખ્યા છે ટુકડા કરી કરીને. હવે એને ખાલી મિક્સ કરીને પછી થોડું ગરમ થવા દેવાનું, એટલે તમારી ડિશ રેડી. તો લો ભાઈ મિક્સ થઈને રેડી, ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ વસ્તુ, એન્ડ મજા કરો. પ્રેરકભાઈની રેસીપી છે, જોરદાર જ હોય, એકવાર ટ્રાય જરૂરથી કરજો. ટાઈમ ટુ ટાઈમ બધે બધું કામ પતાવીને ઘરે આવી ગયો છું, અને આજે શું છે ને તો તમને ખબર હશે, કેમ કે તમે આ બ્લોગ જોતા હશો ત્યારે એ વસ્તુ ચાલુ થઈ ગઈ હશે. હા ભાઈ, હા બીજા કોઈને નહીં, આઈપીએલની જ વાત કરું છું, આઈપીએલની જ વાત કરું છું. રૂચા બી છે નહીં,
એમ પણ હું રાત્રે બેઠા બેઠા કંટાળતો હોઉં છું, પછી એડિટિંગ કરતો હોઉં છું ને એ રીતે કરીને ટાઈમ પાસ કરતો હોઉં છું. તો ભાઈ હવે આઈપીએલ સ્ટાર્ટ થઈ ગઈ છે, મારે ઓફિસમાં 3-4 નાના નાના કામ હતા ને એ બી હું ફટાફટ પૂરા કરીને ઘરે આવી ગયો. અત્યારે 7:15 વાગી ગયા છે ને ફક્ત 15 મિનિટની અંદર આઈપીએલ ચાલુ થઈ જવાની છે, એટલે તો પછી મજા પડી જવાના છે બોસ, મજા પડી જવાના છે એમ. ને આ વખતે તો પેલા હોટસ્ટાર ને એમેઝોન વાળા ને એ બધા કઈ લફડા પણ નથી ને જીઓ સિનેમા પર. એ તમે તમાર બિંદાસ જુઓ, ના હોય ખબર તો ડાઉનલોડ કરી લેજો જીઓ સિનેમા ઉપર. તમારા કોઈ બી કંપનીનો નંબર હોય કંઈ પણ હોય, ડાઉનલોડ કરો જીઓ સિનેમા ને ફ્રીમાં જુઓ. અત્યારે હું ઘરે આવ્યો, ઘરે કોઈ છે જ નહીં, નથી મમ્મી, નથી આશુ, નથી પપ્પા, ખાલી દાદા બેઠા છે. પછી મેં મમ્મીને અત્યારે ફોન કર્યો તો કે અમે લોકો મંદિર આવ્યા છીએ. મેં કીધું અચ્છા ઓકે. 7:30 વાગવામાં જો પૂરી 5 મિનિટની બી રાહ નહીં થઈ, હવે વાર નહીં લાગવાની. અને આમ પાછું મોઢું ઉચકીને આવી ગયો, ભાઈ ક્યાં જ મારો કુલ્લડ પીઝા? હે કુલ્લડ પીઝા નહીં તો સાદો પીઝા તો ખવડાય. એ શરમ વગરના એ નાલાયક છોકરા. હે ક્યારથી સ્કૂલ ચાલુ થવાની તારી? એ પહેલા મને ના મળે ને પીઝા તો સ્કૂલ મેં આકે માર કે ચલા જાઉંગા. એવું છે એમ? સારું. કેવો નાલાયક છોકરો છે, હદ વગરનો નાલાયક છોકરો છે. નથી મને કુલ્લડ પીઝા ખવડાવવાની લાલચ આપીને શું કરાયું તું? મારી પાસે કઈ કરાવી દીધું તું? પછી મને મોનોપોલી ગેમ રમવાનું કહી ને પછી મેં તમને આગળના વ્લોગમાં બતાવી દીધું. ત્યાં પેલા ગલીના ખૂણામાં જઈને ભાઈબંધો જોડે મોનોપોલી રમવા બેસી ગયો તો એમ નહીં ખબર ભાઈ, હું રમવા માટે જ આવ્યો હતો અને મેં તને બહાર જોયો કે ભાઈ તું ત્યાં બેઠો બેઠો રમત. પછી મેં કીધું થોડો બોલાવ યાર તને. આજે આશુ સાથે જે સ્કેમ થયો છે ને એવો સ્કેમ જિંદગીમાં કોઈની સાથે ના થવો જોઈએ. મમ્મી બીમાર પડી ગઈ છે તો બિચારી છોકરીએ બધું કામ જાતે કરવું પડે છે. ભાખરી શેકતા નહીં આવડતું, દાજી જવાની બીક લાગે છે. ના ના ભાઈ, મારી બેન બધું કામ કરે છે, ભલે જેવું કરે એવું. થોડી ભાખરી કાચી રહી જાય તો અમે ચલાવી લઈએ છીએ. આશુનભાઈ અહીંયા હોય એક, હજી આશુ જો મમ્મી હજી 3-4 દાડા બીમાર રહી ને તો હું તને ઉપર એક પંખો લગાવી આપું. બસ બકા સ્ટાઇલ જોઈ, પેલી આ અહીંયાથી સિદ્ધિ અંદર ને પેલી ત્યાંથી આ તવી પર. વાહ ભાઈ વાહ, અરે અરે અરે, કઈ નહીં જઈ યોગેશ્વર. આજે તો સ્ટ્રીટ લાઇટ બી ચાલુ નથી, જો ખાલી અંધારું કેવું છે. આ તો મોબાઈલ ની ફ્લેશ આટલી ચાલુ છે એટલે દેખાય બી છે, બાકી તો એકદમ અંધારું છે. ખાલી આવી રીતે આ મોપેડ વોપેડ કે કઈ જાય ને તો એની આગળની હેડલાઇટ થી જેટલું અજવાળું થાય એટલું જ. ને ભાઈ ખરેખર વરસાદનું વાતાવરણ થયું, આજે રાત્રે સુરતમાં વરસાદ પડવાનો છે 100%. અને મેં વળી આશુને પૂછ્યું કે કઈ કામ છે, મમ્મી બીમાર છે, તો તું કે તો મને કે જા દૂધ લેતો આય. બોલો આ તો કઈ રીત છે યાર. તમારા ઘરમાં પણ આ સેમ વસ્તુ થતી હોય ને તો પ્લીઝ કમેન્ટ કરો. એક બાજુ અહીંયા મૂવી ચાલે છે KGF 2 અને પેલી બાજુ ત્યાં ફોન ચાલે છે ને બાકી જોઈ લો આખો હોલ ખાલી છે. એટલે મને એ ખબર નથી પડતી અમારા ઘરના ટીવીની ડિસ્પ્લે એટલી તો કેટલી સારી છે કે ત્યાં સુધી દેખાય છે. છે જો ધ્યાન જ નથી કોઈ વાતમાં. બાકી કોણ કોને KGF મૂવી ગમે છે એ બી કમેન્ટ કરજો, આનું તો ફેવરેટ છે. આવી ગયા રૂમમાં અને હવે મેં આગળ કીધું એમ શું, આ મોબાઈલમાં મસ્ત મજાની આઈપીએલ જોઈશ. અત્યારે તો ચેન્નઈ સુપર કિંગ્સની તો ઇનિંગ પતી ગઈ છે, હવે મુંબઈ અરે ગુજરાત ટાઇટન્સની ઇનિંગ ચાલુ થશે એટલે એ જોઈશ. ને મમ્મીને પપ્પા અત્યારે બહાર કેરીઓ લેવા માટે ગયા છે, હવે મમ્મીને પણ જોવું. જો કાલ સુધીમાં સરખું ના થાય તો કાલે એને પણ ડૉક્ટર પાસે લઈ જવી પડશે, કેમ કે અત્યારનું વાતાવરણ જ યાર એવું થઈ ગયું છે કે આવું બધું થયા કરે ને, વાયરલ જેવું જ છે બધું. બાકી યાર તમે લોકોએ તો મારી વાતને બહુ સિરિયસલી લઈ લીધી યાર,
લાસ્ટ વ્લોગમાં ખાલી ને ખાલી 9 કમેન્ટ અને 9 કમેન્ટમાંથી બી ચલો આજે એક કમેન્ટનો રિપ્લાય આપી દઉં. એક જ કમેન્ટ એવી છે જે રિપ્લાય આપવા જેવી છે. મેં તમને લોકોને કીધું તું ને કે તમે લોકો જ કમેન્ટ નહીં કરો તો પછી ધીમે ધીમે કમેન્ટ સેક્શન બંધ જ થઈ જશે. હા ભાઈ, એમાં પછી મારો કોઈ એ નહીં રહે કે ભાઈ પ્રેરકભાઈ તમારા લીધે કમેન્ટ સેક્શન બંધ થયું કે ના થયું, આમ તેમ જે બી બ્લેમ હોય એ પછી મને નહીં કરતા. જો ચોખ્ખું જ કહું છું હું તો. બાકી કઈ નહીં, ચલો વધીએ તમારા ને મારા બંનેના ફેવરેટ સેક્શન એટલે કે કમેન્ટ સેક્શનની તરફ. તો ભાઈ જો આજે એક જ કમેન્ટ છે, ખાલી એ ભાઈની કમેન્ટ છે. હવે એને હિન્દીમાં વાંચી લઉં, બની શકે ભાઈ મને ગુજરાતી ખબર ના પડતી હોય. તો ભાઈ ઉનકી કમેન્ટ થી કે પ્રેરકભાઈ યે ઘર આપને પૂરા રેડીમેડ લિયા થા, ક્યુંકિ અભી કે ટાઈમ પે ઇતના બડા રેડીમેડ ઘર મિલના તો પોસિબલ નહીં હૈ. તો ભાઈ દેખો, મેને હમ લોગો ને યે ઘર રેડીમેડ નહીં લિયા થા. યે ઘર જીતને મેરે કો જીતને સાલ હુએ પેદા હુએ ઉતને સાલ પુરાના હૈ યે ઘર. ઓર યે ઘર તીન પ્લોટ કા ઘર હૈ, મતલબ તીન પ્લોટ લિયે થે ફિર ઉસ પે પૂરા કન્સ્ટ્રક્શન કરવાયા હુઆ ઘર હૈ. તો ઇસ હિસાબ સે હૈ પૂરા. બસ તો ભાઈ આજના માટે પછી આટલું જ રાખીએ. આજનો આ વ્લોગ કરીએ અહીંયા જ પૂરો. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો બહુ બધી લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. મળીએ તમને કાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, ટેક કેર, લવ યુ, બાય બાય ગાઈઝ.